जे सरहद पर करे छे मां भूमिनी रक्षा, दुश्मनों थी तेमनी रक्षा करे छे बहनोए मोकलेलू रक्षा कवच। 22 ઓગસ્ટ 2021 રક્ષાબંધન, ભાઈ બહેનના સ્નેહ અને પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન। આ દિવસે દરેક બહેન પોતાના ભાઈના હાથ પર સૂતરનો તાંતણો બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરે છે। પરંતુ સરહદ પર દર વર્ષે લાખો ભાઈઓ પોતાની બહેનની રાખડી માટે રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ કોઈને કોઈ કારણોથી તેઓ સુધી બહેને મોકલેલું આ રક્ષા કવચ પહોંચી શકતું નથી। ત્યારે આવા તમામ ભાઈઓ માટે સુરતના શક્તિ વિજય વાડીમાં આવેલ યુવા જાગૃતિ ટ્રસ્ટે રાખડી તૈયાર કરી મોકલવાનું શરૂ કર્યું છે। રક્ષાબંધનના તહેવારની ઉજવણી પાછળ આપણી માન્યતા એવી છે કે જે પણ વ્યક્તિ આપણી રક્ષા કરે છે તેને આપણે રક્ષાસૂત્ર મોકલીને તેના દીર્ઘ આયુષ્યની કામના કરવી જોઈએ। ત્યારે આ ઉદ્દેશ સાથે સુરતના યુવા જાગૃતિ ટ્રસ્ટની બહેનો દ્વારા સરહદ પર તૈનાત ભાઈઓ માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી છે અને પોસ્ટની મદદથી તેમને મોકલવામાં પણ આવી રહી છે। એવું વિચાર્યું કે આપણે દેશના સરહદ ઉપર જે વીરલાઓ આપણી રક્ષા કરી રહ્યા છે અને એના ફેમિલીથી દૂર એ કોઈ બી તહેવાર ઉજવી નથી શકતા અને આ એક પવિત્ર પ્રેમનો ભાઈ બહેનનો તહેવાર છે, તો દેશના હરેક બહેનો તરફથી અમે એમના માટે એક એમ કહીને કે વીરતાને વાલ એ રીતના એક રાખડી મોકલવા માંગીએ છીએ અને એ રાખડી અમે અમુક જાતે બી તૈયાર કરી છે। એમાં ઊનનો દોરો, કોટનના દોરા બી વાપરવામાં આવ્યા છે અને સાથે સાથે અમે આ રાખડી બનાવવામાં અમને બાળકો, વડીલો, બહેનો, ભાઈઓ બધાએ જ અમને મદદ કરી છે। આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે બહેનો અને કેટલાક યુવાનો રાખડીને તૈયાર કરી રહ્યા છે। આ રાખડી સુરતથી લદ્દાખ, સિયાચિન, કચ્છ બોર્ડર, વાઘા બોર્ડર સહિતની તમામ સરહદો ઉપર સેનાના જવાનોને મોકલવામાં આવી રહી છે। ત્યારે આવો તે પણ જાણીએ આ બહેનો પાસેથી કે આ રાખડી સરહદ પર તૈનાત ભાઈઓને મોકલી તેઓ કેટલો ગર્વ અનુભવી રહી છે। સરહદ ઉપર જે આપણી રક્ષા કરે છે સૈનિકો, એમના માટે રક્ષાબંધન નિમિત્તે અમે તૈયારી કરી રહ્યા છીએ। 16,000 જેટલી રાખડીઓ અમે 16,000 કરતાં પણ વધારે અમે રાખડીઓ સૈનિકો માટે મોકલવાના છીએ। ત્યાં સરહદ ઉપર જઈને બાંધી ન શકીએ એના માટે અમે અહીંયાથી પોસ્ટ કાં તો કુરિયર કરીને મોકલવાના છે, તેમની સુરક્ષા માટે અને તેઓ લોકોની સાથે વાર તહેવાર ઉજવવા માટે। અમે અહીંયા આજે રાખડી બનાવવા માટે ભેગા થયા છીએ। હું દર વર્ષે મારા ભાઈને તો રાખડી બાંધું જ છું, પણ મેં આ વર્ષે એવું નક્કી કર્યું કે ભાઈ હું મારા ભાઈ સિવાય પણ મારા જે સૈનિકો છે, જે સૈનિક ભાઈઓ છે, જે સરહદ ઉપર રાત દિવસ મારી અને મારા દેશની રક્ષા કરે છે, એવા વ્યક્તિઓને હું મારા તરફથી આજે રાખડી મોકલું, એવા સંદેશથી મેં આજે આ શરૂઆત કરેલી છે। રાખડી સુરતથી પહોંચશે સરહદ પર, 3-4 દિવસમાં જ તમામ રાખડીને કરાશે પોસ્ટ। રક્ષાબંધન પહેલા સૈનિકોને રાખડી મળી શકે તેવું આયોજન સુરતના આ યુવા જાગૃતિ ટ્રસ્ટ દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરાયો છે। પહેલા 12,000 ભાઈઓ સુધી રાખડી પહોંચાડવાનું લક્ષ્યાંક હતું, પરંતુ ત્યારબાદ યુવાનોમાં ઉત્સાહ જોતા હવે 16,000 રાખડીઓ બનાવવાનું નક્કી કરાયું છે અને ટૂંક સમયમાં જ તેને પોસ્ટ પણ કરી દેવાશે। આ પ્રકારે ભાઈઓ માટે રાખડી મોકલી આ તમામ બહેનો ગર્વ અનુભવી રહી છે। VTV ન્યૂઝ યુવા ગ્રુપના આ પ્રયાસને સલામ કરે છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ સુરત।